આ બંડલું બંડલું લઈને તમારે કરવાનું છે વરસાદ વરસાદ છે કે તમારે હેલો એવરીવન, કેમ છો? મજામાં. યુટ્યુબ ફેમિલી જય દ્વારકાથી જય મામા વાલે ફરી નવો લોકો તમારું બધું સ્વાગત છે. ફેવરેટ આજે છે ને ભાઈ, મને કાલની રાતના ઉધરાન તાવ જેવું મજા જેવું નથી, તો મારે જવું પડશે વેરાવળ દવાખાને. જો કે હમણાં હું જોશાને લઈને ગયો હતો ને ત્યાં હોમ ક્લિનિકમાં કસોટ છે ડૉક્ટર સાહેબ, એની પાસે જઈ આવ્યા અને થોડું ઘણું બીજું કામ વેરાવાનું છે. હું ને અર્શીભાઈ જાય છે, તો અર્શીભાઈ ગામમાંથી આવે છે, તો જોશનાને આપણે કહી દઈએ કે ભાઈ જાય છે. અને બીજું એક કામ છે, તો આપણે બે એ માળા હાડા બે મમ્મી દીકરો તો છો એ માળા આ આ આને ગણતા આવડે? તને પૈસા ગણતા આવડે? પૈસા દેખે ને એટલે હશે ને, કોઈનું માને નહીં કે કોઈને આપે નહીં, બરાબર? જોશના અનુ તારા જે લેવાનું છે લેતા હું. તો ફેમિલી આ બધીનું એક સરપ્રાઈઝ આપવાની છે ટૂંક સમયની અંદર જોશના ને. આપણે એને કહેવાનું નથી, રિવીલ નથી કરવાનું, પણ આપણે આપશું. તો હું દવાખાને જઈ ઉતર આવું. તને એ જ હાર ન છો? તો ભાઈ આને તો તમને ખબર છે, બે દિવસ પહેલા ગયા હતા. મને જો ભાઈ ઇન્જેક્શન કે બાટલો લેવો જ પડે, બાકી હું જ્યારે માંદો પડું ત્યારે આ મને બાટલા વિના ઇન્જેક્શન સારું થતું અને દવા તો મને ખપતી જ નથી. કાં જોશું? હાલો તો હું જઈ આવું ફટાફટ. નક્સ તારે આવું ભાઈ રહ્યો તો મમ્મી ટાર કહી દે. તો આપણે સસમા ભૂલી ગયા હતા, જો પાછો લેવા આવ્યો તો મેડમ દેવા આવ્યો છે, કેમ કે સસમા જરૂરી છે. કાં જોશ ના મારા માટે તારે જોઈએ ભાઈ એના હાટું લેતા આવજો. તારે સસમા લેવા ને એના હાટું સસમા ને તારા હાટું બિસ્કીટ. ચાલો ફેમિલી ફટાફટ નીકળીએ. આજે ભાઈ વરસાદ એવું લાગે કે આવે, કેમ કારણે ધીમે ધીમે જો આ બાજુ વાતાવરણ એવું થઈ ગયું છે કે વરસાદ આવવાની શક્યતા બહુ છે. સસમાં જો કે ધોયડું અટાણ થોડી ઘણી ઉડે જીવડા પડે એ માટે લીધા, બાકી કઈ શોખ સપાટા સિંગ માટે નથી લીધા. હો ફેમિલી આપણે દવા લઈ લીધી છે અને પાછા પહોંચી ગયા છે અર્શીભાઈ ની દુકાને. અને અર્શીભાઈ ની શોપ આવેલી છે બસ સ્ટેન્ડ ની સામે સાગરછોડા ની ઉપર, ભગીરથ મોબાઈલ. ને જો આ લોકો ભાઈ મસ્ત મજાના બધા મોબાઈલો રાખે છે, બાકી જેટલી એસેસરીઝ બધું હોય જો આ બેક સ્કીન નું બહુ સારું કામ છે એનું. જો આ મોબાઈલ ની પાછળ બેક છે ને જેવા સ્ટીકર મારો ને એવા બધી મારી દે. અને તમને ખબર છે હવે પૈસા તો કેવાના, આપણે લેવાનું છે આઈફોન, એ માટે તેને ખાસ અત્યારે અહીંયા આવ્યો છે. તો હવે શું કરે પેલા જે વાત કરીએ અને કયો લઈએ શું કરીએ હું તમને જરીક આગળ જણાવું. પેલા હું ડિસ્કસ કરી લઉં છું કે કયો સારો આવે કયો નહીં, એ માટે તેને ખાસ તો આપણે વેરાળ ધોકો ખાતું હતું. જો કે આપણે મજાય નથી એટલે દવા પણ લેવાની હતી એ માટે આવ્યા હતા. ફેમિલી હવે એવું થયું છે જે આપણે જોઈએ છે એ અત્યારે હાલમાં અવેલેબલ છે નહીં, એટલે હવે બે ત્રણ દિવસ રાહ જોવી પડશે એના માટે. જે આપણે રિક્વાયરમેન્ટ હતી ને એટલે અત્યારે હું તમને નહીં કહું, એના માટે તમને સરપ્રાઈઝ આપવાની છે આપણે. પણ બે ત્રણ દિવસની અંદર ફાઇનલી જે આપણે મોડલ જોઈએ છીએ આવી જશે ફાઇનલી. તો હવે જાય છે ઘરે. તો ફેમિલી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને જોશના રૂમમાં છે, એટલે આપણે છે ને અત્યારે એને કહેવાનું નથી કે આપણે આઈફોન હમણાં જે જોતો હતો એ નથી, ફટાફટ પ્રાઇમ કરવાનું છે. તો જો આપણે આઈફોન નવો લઈએ આવ્યા ફેમિલી, અને જોશના તો હજી સુધી ખબર નથી. જોશના અહીંયા જો રૂમમાં અને કરે અને જો જોશ આર યુ આઈફોન જો હા હે ને આપણે જો મસ્ત મજાનું તારા હાથે મારું એટલે તારા હાથે મારે ઓલું કરવાનું હતું. શું ખબર તારે આજે ચાલુ કરવાનું છે ને ઉદઘાટન કરવાનું હે, કેમ કે ભાઈ તું લકી વ્યક્તિ હે એ માટે છે ને. જો એની અંદર હશે આઈફોન એ હળું આ શું નીકળ્યું બદલાઈ ગયું લાગ્યા, આ તો ઓલા ગ્લુકોઝ નું ઓલું નીકળ્યું. તો ફેમિલી તમને બધાને તો ખ્યાલ જ છે ભાઈ હું છું એ, આપણે જે મોડલ જોતું તે અત્યારે અવેલેબલ છે નહીં, એટલે બે ત્રણ દિવસમાં આવશે. એટલે જો આમ જો તો નિરાશામાં આઈફોન આવી ગયા હે, પણ બે ત્રણ દિવસની અંદર આવી જાય, કેમ કે આપણે જે જોતો હતો ને જે જોઈએ ને કલર એ અવેલેબલ નહોતો એમ. અને મારે અટાણા અટાણા ક્યાં લેવા જવું, કંઈ ન હોય તો કોઈને મારીને લેવા જવાય ફેમિલી, સાચી વાત ને ફેમિલી? ના હોય તો શું કરું ભાઈ, જે થયું એ ભાઈ હવે આવી જાય એક બે દિવસ લેટ, બીજું હું એમાં કાંઈ ના હોય ફેમિલી. બાકી જો હવે આપણે ઘરે પહોંચીને દવા પણ પી લીધી છે મેં, કારણ કે મજા જેવું બહુ નથી. તું એમ નહીં મને એ તો નથી પૂછતી કે ભાઈ ભાઈ તમે ડૉક્ટરે શું કીધું હું નહીં, અને તને આઈફોન નું પીડી હા ફેમિલી તમે વિચાર કરો કે મોબાઈલ ની પીડી કોઈને હું હાજો નેરવા ડોક્ટરે હું કીધું કોઈને ખબર નથી. જો મારો પાલો આવી ગયો ભાઈ આઈફોન લેવો ને, આપણે આઈફોન લેવો ને ત્યાં ત્યાં એ એમ કે ત્યાં ભૂકી કા તારે
તો શું છે મસાલો છે કેવાય ને મસાલો નાખ્યો છે કા તો ભાઈ અત્યારે હર્ષીભાઈ બધા વેરાવળથી પપ્પાને બધી ભરતભાઈ એક સાથે આવ્યો છે તો બધા માટે જોશના બનાવે છે દૂધ તારા માટે હું વેરાવળથી કઈ લઈ આવવાનું હતું તે હું માગ્યું હતું કે મને આપડે જાય ધક્કો ખાઈ જોશના માટે પૈસા વેરાવળના લઈ આવીએ પણ આજે નહીં મને ત્રણ દિવસ ની દવા આપી છે જો સારું ના થાય ને કાલે કે ત્રણ દિવસ મને બાટલો ચડાવવા માટે જોશના પાછું વેરાવળ જાઉં હા તો હમણાં જાઉં બસ વાગી ગયા છે છ અને મારે રોટલા બનાવવાના છે અને પાંચ તો ભૂથા ભૂથા આડવા જો પડે છ વાગી ગયા તો ઉઠાડવા તો પડે તો આ સાહેબ તો જો અહીંયા ભૂથા છે ઉભા થાવ ને છ વાગ્યા નીંદર આવતી હોય એટલે અટણ ઘડિયાળમાં જોયું મોટો વાહ કેટલી નીંદર કરી એટલે એટલે હું આગળ વૈજા ને પાછા હુઈ નો જતા બરાબર લે જો પાસા ઘડીક તો હુવા દે ઉભી ચરે પાસ જોશ ને મજા નથી એલા આમ ઉભા થાવ લે પાસા હુઈ ગયા આને એમ નઈ મને આને આમ આમ મને 5 મિનિટ ઉભી રે 5 મિનિટ જા આમ મને એમ મને 5 મિનિટ 5 મિનિટ પાકો હું આડી બરાબર થી આવી જાય એટલે 5 મિનિટ થઈ જા તો ફાઇનલી જો પાછો વરસાદ આવી ગયો છે એટલે જો આપણે અહીંયા કેમેરામાં જોયા આમાં કેટલો વરસાદ પડે તો હું તમને બહાર જઈને બતાવું કે કેટલો વરસાદ પડે અરે અહીં તો જો પાણી પણ ચાલુ થઈ ગયું જો કેટલો મસ્તીનો થોડોક વહેલો એવો જ ને પણ નાવાની મજા હતી હા શાંતિથી વરસાદ આવે જો કેટલો શાંતિથી વરસાદ આવે આમાં થોડોક વહેલો આવ્યો હોત ને આવવાની મજા વધતી ને હવે તમારે રસોઈ બનાવવાની છે એટલે આવડો મેળ આવે ને એટલે હવે પાછા કાલ હવે જાય 5 મિનિટ થઈ ગઈ કે નથી થઈ થઈ ગયો ભાવેશ 5 મિનિટ થઈ ગયા તું હુવા દે ની 5 મિનિટ થઈ ગઈ થઈ ગયો હવે હુવા દે હવે નો આવતો એટલો હેરાન કર્યો તમે વ્લોગ માં જોયું ને એ હું નિંદર માં જો કઈ મેં નિંદર માં હું કેમ બાકી કઈ બોલ્યો મેં તારી વ્લોગ જોયો આમ વિડીયો જોયો ખબર પડી કે ધડબડાટી બોલતો હતો હું તો નિંદર માં એટલા બધી રોટલા બનાવી નાખે છે તો ભાઈ મને તો તમને ખબર છે મજા જેવું નથી આપડે તો ખીચડી કે દૂધ એવું ખાવું મારું માથું એટલું દુખે કે વાત જવાનું તો પીવાનું આપણે જમી લીધું છે ને આપણે લઈ લીધી છે આપણી દવા જો ભાઈ આપણે દવા કાઢી લીધી છે આ બધીમાંથી એક એક પીવાની છે નામાં તાવ આવે તો જ પીવાની છે લૈયાળી કાઢી નથી બહુ તાવ આવે ને તો પીવાની કીધી બાકી ભાઈ દવા પીવાથી મને કંઈ પ્રોબ્લેમ ન થતા તો મને દવા તો ગમે ત્યારે ગમે એટલું પી લઉં છું બસ સારું થઈ જાય એટલું ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરું અને તમે બધા પકડજો પણ મને એવું લાગે કે યાર મને દવાથી ક્યારેય સારું નથી થતું મારે બાટલા લેવા પડે જ્યારે હું વર્ષમાં એક દિવસ આવી રીતના માંદો કરું ને ત્યારે મારે એવું જ થાય મારી સાથે ફેમિલી આ વખતે જોઈએ તમારા બધાની પ્રાર્થના દુઆની જરૂર છે તો પ્લીઝ કમેન્ટ કરીને કહેજો દ્વારકાધીશને પ્રાર્થના કરો કે હું વ્યવસ્થિત જલ્દી જલ્દી સારો થઈ જાય તમારા માટે મસ્ત મજાના ધમાકેદાર વ્લોગ લઈને હું ફેમિલી બાકી બસ આજના વ્લોગમાં આટલું બાકી જય દ્વારકાધીશ જય મા મોકલ ફરી મળીશું ત્યાં સુધી તમારું બધાનું ધ્યાન રાખો ફેમિલી અને જોઈએ કાલે મારી તબિયત કેવી હશે એ પ્રમાણે આપણે વ્લોગનું કંઈક કરશું બાકી જોશનાને આપી દઈશું બધી જોશના હેન્ડલ કરશે તો
અત્યારે જોશના લગભગ ફોઈને બધા મમ્મીને જમતા હશે. ચાલો ફરી મળીશું. જય દ્વારકાધીશ બાય.